વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા દિવસે એટલે કે તારીખ 30મી ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભાજપ કોંગ્રેસના શહેર જિલ્લાઓના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે વાસ્તે ગાસ્તે ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે વાઘોડિયાની બેઠક પર ભાજપના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ સામે કોંગ્રેસે ફરી વખત ડોક્ટર જયેશ પટેલને પસંદ કર્યા હતા ત્યારે શુક્રવારે સવારે વાઘોડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર જયેશ પટેલ પોતાના ટેકેદારો સાથે જિલ્લા પંચાયત ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા હતા આ વખતે કેન્દ્ર સરકારે તેઓની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ આપ્યા છે તે જોતા સૌ આશ્ચર્યચકિત થયા હતા વાઘોડિયા મત વિસ્તાર બહુ જ સંવેદનશીલ છે ચૂંટણી પંચે એને સૌથી મોટો સંવેદનશીલ વિસ્તાર ગણાવ્યો છે બધા જ જાણે છે કે ભવિષ્યમાં શું થવાનું છે આ ચૂંટણી દરમિયાન અને એટલે જ આ બધા જ મિત્રો બહુ આતુર છે કે હવે શું લાલાનું રાજ છે અને લાલાનું રાજ આ કોંગ્રેસનું સંગઠન ઉખાડીને ફેંકી દેશે એની મને શ્રદ્ધા છે તે ચોક્કસપણે મને લાગે છે કે 35,000 કરતો પણ વધારે આ યુવાનો મત આપીને કોંગ્રેસનો વિજય કરશે સામેના બાહુબલી ઉમેદવાર ની જોડે છે એ પોતે પોતાની જાતને બાહુબલી માને છે પણ ગામડામાં જયારે હું ગામમાં હોય છું તો એમની હિંમત નથી કે ગામમાં ઘૂસી શકે.